નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ, મારી યુટ્યુબ ચેનલ સત્યમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દો કે જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે. અને જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર બે, દાખલા નંબર એક. જો એક્સ માઇનસ વન એ ફોર એક્સનો ઘન પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શોધો. તો સૌ પ્રથમ આપણે અહીંયા એક્સ બરાબર શું થાય એ જોઈ લઈએ. ચલો અહીંયા જેની અવયવ આપ્યો હોય એના બરાબર ઝીરો મૂકી દો એટલે એક્સની કિંમત થઈ જશે વન. પાછળની જે કિંમત છે આપણે એને પી ઓફ એક્સ તરીકે લઈ લઈશું. ફોર એક્સનો ઘન પ્લસ થ્રી એક્સનો સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો અવયવ હોય ને તો આપણે એક્સની કિંમત વન લખીએ ત્યારે શેષ શૂન્ય થઈ જાય એટલે આપણે પી ઓફ વનની કિંમત ઝીરો મૂકીશું આગળ જતાં. ચલો અહીંયા ફોર કૌંસમાં વનનો ઘન પ્લસ થ્રી કૌંસમાં વનનો સ્ક્વેર માઇનસ ફોર કૌંસમાં વન પ્લસ કે. હવે પી ઓફ વન આપણો અવયવ હોય ત્યારે આપણે પી ઓફ વન કેટલો થઈ જાય? ઝીરો. ચલો અહીંયા પહેલાં ઘાતો છૂટી પાડવાની, ઉતાવળ કોઈ પણ કરવાની નહીં તો બે માર્ક્સ જશે આપણા, બરાબર. તો એકની ત્રણ ઘાત એટલે એક, એકની બે ઘાત એટલે એક, માઇનસ ચાર કૌંસમાં એક પ્લસ કે. હવે આ બધાનો ગુણાકાર કરી દો. ચાર એકા ચાર, પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ થાય એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. પ્લસ ત્રણ એકા ત્રણ, માઇનસ ચાર એકા ચાર, પ્લસ કે. અહીંયા ચાર ચાર સેમ ટુ સેમ, પ્લસ માઇનસ છે ઉડી જશે, પ્લસ થ્રી સામે જાય તો માઇનસ થ્રી થઈ જાય તો કે બરાબર માઇનસ થ્રી. આ થઈ ગયો આપણો આન્સર. તો બહુ ઇઝી છે દાખલો, બરાબર. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર બે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર બે. એક્સનો ઘન માઇનસ એ એક્સ સ્ક્વેર પ્લસ એઈટ એક્સ માઇનસ એ ને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો. તો સેમ ટુ સેમ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં અવયવ આપણાને આપેલો હતો એટલે કે શેષ આપેલી હતી અને અહીંયા આપણાને શેષ શોધવાની કીધી છે, બરાબર. અવયવ હોય એટલે આપણી શેષ શૂન્ય થઈ જાય. ચલો હવે અહીંયા આપણે એક્સ માઇનસ એ બરાબર ઝીરો લઈ લઈશું પહેલાં, એટલે એક્સ બરાબર શું થઈ જશે? એ થઈ જશે. ચલો હવે અહીંયા આપણે એક્સની જગ્યાએ એ મૂકી દઈએ તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ એ મૂકો વિદ્યાર્થી મિત્રો, તો એનો ઘન માઇનસ એ કૌંસમાં એનો સ્ક્વેર પ્લસ એઇટ કૌંસમાં એ માઇનસ એ. હવે ઘાતો છૂટી પાડીશું ફક્ત, તો એનો ઘન માઇનસ એ કૌંસમાં એનો સ્ક્વેર પ્લસ એઇટ કૌંસમાં એ માઇનસ એ. હવે ગુણાકાર કરીશું, તો એનો ઘન એમના એમ એ ગુણ્યા એ સ્ક્વેર એટલે એનો ઘન પ્લસ એઇટ ઇન્ટુ એ એટલે એઇટ એ માઇનસ એ. ચલો એ ઘન ઉડી ગયા તો શું બચ્યું? એઇટ એ માઇનસ એ એટલે કે સેવન એ. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર બેનો જવાબ. હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે દાખલા નંબર ત્રણ. આપણો બહુ બધીના ઘાત જણાવો, જેમાં પહેલો દાખલો છે ફોર એક્સનો ઘન પ્લસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ પ્લસ સેવન. સૌથી મોટામાં મોટી ઘાત એ બહુપદીનો ઘાત કહેવાય. અહીંયા કેટલી ઘાત મોટી છે? ત્રણ. માટે બહુપદીનો ઘાત કેટલો થઈ જશે? ત્રણ. અહીંયા હું લખી જોઉં છું બહુપદીનો ઘાત, બરાબર. ચલો એ જ રીતે બીજો દાખલો જુઓ, તો પાઈ એક્સનો ઘન પ્લસ ફાઇવ એક્સ રેઝ ટુ ફાઇવ પ્લસ સેવન એક્સ સ્ક્વેર માઇનસ ફિફ્ટીન. તો અહીંયા પાંચ ઘાત એ સૌથી મોટી ઘાત છે, તો બહુપદીનો ઘાત કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પાંચ. તો આ થઈ ગયો આપણા દાખલા નંબર ત્રણનો જવાબ. બહુ જ સહેલા દાખલા મૂકેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર ચાર, જેમાં આપણને કીધું છે કે પી ઓફ ટી બરાબર ટુ પ્લસ ટી પ્લસ ટુ ટી સ્ક્વેર માઇનસ ટી ઘન. બહુપદી માટે પી ઓફ ટુ અને પી ઓફ ઝીરોની કિંમત શોધો. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ પી ઓફ ટુ મૂકીને. તો ચલો ટીની જગ્યાએ મેં ટુ મૂકી દીધા છે. હવે જ્યાં જ્યાં ટી દેખાય ત્યાં આપણે કિંમત કેટલી લખવાની છે? ટુ એનો સ્ક્વેર માઇનસ ટુનો ઘન. બહુ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા આપણે લખીશું ટુ પ્લસ ટુ, પહેલાં ઘાત છૂટી પાડો, તો બેની બે ઘાત એટલે ચાર, તો ટુ કૌંસમાં ફોર માઇનસ બેની ત્રણ ઘાત એટલે આઠ. ચલો હવે આપણે ગુણાકાર કરી દઈએ, તો ટુ પ્લસ ટુ પ્લસ ચાર દુ આઠ માઇનસ આઠ, આઠ આઠ ગયા, તો બે વત્તા બે એટલે કેટલા થઈ જશે? ચાર. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો જવાબ. હવે જોઈએ છે પી ઓફ ઝીરો બીજો જવાબ. તો ટુની જગ્યાએ મૂકી દઈએ ઝીરો, સોરી ટીની જગ્યાએ ઝીરો મૂકી દઈએ. તો અહીંયા ટીની જગ્યાએ આવશે ઝીરો પ્લસ ટુ કૌંસમાં ઝીરોનો સ્ક્વેર માઇનસ ઝીરોનો ઘન. તો અહીંયા શું આવશે? ટુ એમના એમ રહેશે પ્લસ અહીંયા થઈ ગયો ઝીરો, ટુ કૌંસમાં ઝીરોનો સ્ક્વેર એટલે ઝીરો અને ઝીરોનો ઘન એટલે પણ ઝીરો. હવે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ જાય ટુ અને પાછળ ઝીરો 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 એટલે બધું ઝીરો થઈ જાય. તો ટુ પ્લસ ઝીરો એટલે કે ટુ. તો આ થઈ ગયો આપણો બીજો જવાબ.
તો આ રીતે પી ઓફ ટુ ની કિંમત કેટલી થશે? ચાર, અને પી ઓફ ઝીરો ની કિંમત થશે બે. હવે આપણે જોઈએ દાખલા નંબર પાંચ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર પાંચ. પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર માઇનસ નાઇન, બહુપદી માટે પી ઓફ ઝીરો અને પી ઓફ થ્રી શોધો. તો આપણે અહીંયા વાયની જગ્યાએ મૂકી દઈએ પી ઓફ ઝીરો, તો અહીંયા થશે ઝીરોનો સ્ક્વેર માઇનસ નાઇન. તો ઝીરોનો સ્ક્વેર એટલે ઝીરો માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂકી દઈએ પી ઓફ થ્રી. તો અહીંયા વાયની જગ્યાએ આપણે પી ઓફ થ્રી મૂકી દઈશું. તો થ્રીનો સ્ક્વેર માઇનસ નાઇન, તો થ્રીનો સ્ક્વેર થાય નાઇન, અને માઇનસ નાઇન તો છે, તો નાઇનમાંથી નાઇન ગયા એટલે ઝીરો. તો આ થઈ ગયા આપણા આન્સર નંબર વન એન્ડ આન્સર નંબર ટુ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર છ. વિસ્તરણ કરો એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ એઇટ. તો આપણે રામ બાણ જે આપણું હોય છે, એટલે કે દર વખતે આપણે જે લગાવી શકીએ એવી જ રીતે દાખલા ગણાવીશું. તો અહીંયા એક્સની સાથે આપણે આખો એક્સ પ્લસ એઇટ લઈશું. બીજું એક સૂત્ર દ્વારા બી ગણાય વિદ્યાર્થી મિત્રો, પણ હું આ જ રીત શીખવાડું છું જે એકચ્યુઅલી દરેક વિદ્યાર્થીને સમજણ પડે. તો એક્સ કૌંસમાં એક્સ પ્લસ એઇટ અને થ્રી કૌંસમાં એક્સ પ્લસ એઇટ લખી દેવાના, બરાબર. હવે એક્સ વડે ગુણો, તો એક્સનો સ્ક્વેર પ્લસ એઇટ એક્સ પ્લસ થ્રીનો ગુણાકાર કરો, તો થ્રી એક્સ પ્લસ આઠ તરી ચોવીસ. હવે આ બંને સજાતીય પદો છે, સરખી નિશાની સરવાળો, જવાબની નિશાની મોટા પદની. તો એક્સ સ્ક્વેર આ પ્લસ સરવાળો થઈ ગયો અગિયાર એક્સ પ્લસ ચોવીસ. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો હવે આપણે સાતમા નંબરનો દાખલો જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર સાત. વિસ્તરણ કરો થ્રી એક્સ માઇનસ ટુ, થ્રી એક્સ માઇનસ સિક્સ. તો થ્રી એક્સ માઇનસ ટુ, થ્રી એક્સ માઇનસ સિક્સ. આગળ આપણે લખી દઈએ થ્રી એક્સ કૌંસમાં થ્રી એક્સ માઇનસ સિક્સ માઇનસ ટુ કૌંસમાં થ્રી એક્સ માઇનસ સિક્સ. ચલો થ્રી એક્સ વડે આપણે મલ્ટીપ્લાય કરીશું. તો ત્રણ તરી નવ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર, છ તરી અઢાર એક્સ, માઇનસ બે તરી છ એક્સ, માઇનસ માઇનસ પ્લસ છ દુ બાર. ચલો હવે અહીંયા આપણે નિશાનીઓ જોઈ લો, જે સજાતીય પદો છે એટલે વચ્ચેવાળા બંને પદોની, આ બી માઇનસ છે આ બી માઇનસ, તો સરખી નિશાની સરવાળો, જવાબની નિશાની મોટા પદની. તો માઇનસ અઢાર ને છ ચોવીસ એક્સ પ્લસ બાર. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર સાતનો જવાબ. હવે જોઈએ આપણે દાખલા નંબર આઠ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર આઠ. અવયવ પાડો ઓગણપચાસ એક્સ સ્ક્વેર માઇનસ બેતાલીસ એક્સ પ્લસ નવ. ત્રણ પદો દેખાય વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર, અને ત્રણે ત્રણ પદોની અંદર પહેલું અને છેલ્લું પદ જો પૂર્ણ વર્ગ હોય, એટલે કે એનું વર્ગમૂળ નીકળતું હોય, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ઓગણપચાસનું વર્ગમૂળ કેટલું થાય સાત એક્સ, અને નવનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ. એ બંનેનો ગુણાકાર કરી દો, તો સાત તરી એકવીસ એક્સ. એના કરતાં વચ્ચેવાળું પદ જો ડબલ હોય, એટલે કે બેતાલીસ એક્સ છે, તો તમારે આ કહેવાનું પૂર્ણ વર્ગ પદ આવે. એના માટે હું તમને એક શોર્ટકટ રીત શીખવાડું છું. ખાલી કૌંસનો સ્ક્વેર માઇનસ ટુ ખાલી કૌંસ પ્લસ ખાલી કૌંસનો સ્ક્વેર. પહેલાં આ લખી દેવાનું, જેમાં પહેલું પદ બે વખત લખી દઈશું આપણે સેવન એક્સ સેવન એક્સ, અને છેલ્લું પદ બે વખત લખીશું થ્રી થ્રી. હવે આપણે પહેલું પદ લખવાનું સેવન એક્સ, વચ્ચેવાળાની લખવાની નિશાની, છેલ્લું પદ લખવાનું એનો કૌંસ બાર સ્ક્વેર. આ થઈ ગયો આઠમા ધોરણ આઠમા દાખલાનો જવાબ. હવે જોઈએ આપણે દાખલા નંબર નવ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ આપણે દાખલા નંબર નવ. અવયવ પાડો વન સિક્સટી નાઇન એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ ટુ ફાઈવ, એટલે કે છસો પચીસ. તો અહીંયા આપણે બે પદો હોય અને વચ્ચે નિશાની માઇનસ હોય, અને બંને પદો પૂર્ણ વર્ગ હોય, એટલે કે એનું વર્ગમૂળ નીકળતું હોય. તો તમારે અહીંયા લખી દેવાનું ખાલી કૌંસનો સ્ક્વેર માઇનસ ખાલી કૌંસનો સ્ક્વેર. પહેલા પદનું વર્ગમૂળ અહીંયા લખી દો, એટલે કે તેર એક્સ. પાછળના કૌંસમાં પાછળના પદનું વર્ગમૂળ લખી દો, એટલે કે પચીસ. હવે એકવાર પ્લસ એકવાર માઇનસ, તો તેર એક્સ માઇનસ પચીસ અને તેર એક્સ પ્લસ પચીસ. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર દસ. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી છાસઠ ગુણ્યા ચુંવોતેરની કિંમત શોધો. તો અહીંયા આપણે લખી દઈએ છાસઠ ગુણ્યા ચુંવોતેર. ચલો અહીંયા બે પદો હોય વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ જોવાની. અહીંયા સૌથી પહેલી જે કહું છું જોવાની એ ધ્યાન રાખો, આ બંનેની વચ્ચેની રાઉન્ડ ફિગર લાવો. તો છાસઠ અને ચુંવોતેર વચ્ચેની રાઉન્ડ ફિગર થાય સિત્તેર. જો સિત્તેરમાંથી ચાર બાદ કરીએ તો છાસઠ આવે, ને સિત્તેરમાં ચાર ઉમેરીએ તો ચુંવોતેર આવે. તો ઉપરના જેવો સેમ દાખલો થઈ જાય. તો અહીંયા આપણે લખી દઈશું સિત્તેર માઇનસ ચાર, અને પાછળ લખી દઈશું સિત્તેર પ્લસ ચાર. તો થઈ ગયું એકવાર પ્લસ એકવાર માઇનસ. તો આને આપણે લખી દઈશું ખાલી કૌંસનો સ્ક્વેર, એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ચલો સિત્યુ સિત્યુ ઓગણપચાસો, ચોકું ચોકું સોળ. ઓગણપચાસોમાંથી સોળ જતા રહ્યા વિદ્યાર્થી મિત્રો, તો અડતાલીસો ને ચોર્યાસી આવશે આપણો જવાબ. તો આ થઈ ગયો આપણો દસમા દાખલાનો જવાબ. હવે જોઈએ આપણે દાખલા નંબર અગિયાર.
ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 11. વિસ્તરણ કરો 3x + 5 નો સ્ક્વેર. હવે બે પદોનો કૌંસ બાર સ્ક્વેર હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ લખી નાખવાનું, ખાલી કૌંસનો સ્ક્વેર પ્લસ 2 ખાલી કૌંસ પ્લસ ખાલી કૌંસનો સ્ક્વેર. પહેલું પદ બે વખત મૂકી દો 3x 3x, અને બીજું પદ બે વખત લખી દો 5 5. હવે આપણે શું કરવાનું, આનું વિસ્તરણ કરી દો. તો 3 3 9x² પ્લસ 3 2 6 6 5 30x પ્લસ 5 નો વર્ગ 25. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 11 નો જવાબ. હવે જોઈએ આપણે દાખલા નંબર 12. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 12. વિસ્તરણ કરો 4a - b² નો હોલ સ્ક્વેર. એટલે ઉપર પ્લસ હતો માઇનસ હતો, વચ્ચે અહીંયા જે પ્લસ લખ્યું હતું એની જગ્યાએ આપણે લખવાનું છે માઇનસ, બાકી સેમ ટુ સેમ. ચલો અહીંયા આપણે શું લખીશું, 4a - b² નો સ્ક્વેર. તો પહેલાં લખી દઈએ ખાલી કૌંસનો સ્ક્વેર માઇનસ 2 ખાલી કૌંસ પ્લસ ખાલી કૌંસનો સ્ક્વેર. 4a 4a બે વખત લખી દો અને b બે વખત લખી દો. તો અહીંયા શું આવશે બોલો, ચોકું ચોકું 16a² માઇનસ 4 2 8ab વત્તા બીનો સ્ક્વેર. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 12 નો જવાબ. ને આ સાથે આપણે આપણું પ્રકરણ પણ પૂરું કરીએ છીએ. હવે આપણે ફરીથી મળીશું પ્રકરણ 7ની અંદર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો હું મારો વિડીયો પૂરો કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, અને તમારે નિયર જે તમારા ડિયર છે તેમને પણ કરાવો, જેથી આવનારા સમયની અંદર હું ખૂબ જ ઉપયોગી વિડીયો મૂકવાનો છું, તે કોઈનાથી પણ મિસ ના થઈ જાય. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, લાઇક અચૂકથી કરજો, કારણ કે તમારી એક લાઇક એ મારો ખૂબ જ ઉત્સાહ વધારે છે. તો બહુ ઝડપથી આપણે ફરીથી મળીશું નવા વિડીયો અને નવા ટોપિક સાથે, નવા ધ્યેય સાથે આપણે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.